अकबर ना एक चक्री शासन नो गुजरात मा पहलो पंजो जिल्ला स्थान एटले भूचर मोरी। आ युद्ध उपर जवाचंद मेघाणी सम्रांगण नामनी नवलकथा लखी छे, एनो भाग 31 आजे आपणे सांभळवाना छीए, जेनुं नाम छे सम्रांगण ने मार्गे। जुओ मुजफ्फर शाह, जुओ मारी फौजू। नगर ना ઊંચા જરૂખા ઉપર ઊભા ઊભા સતાજી જામ પોતાના પરોણાની તેમજ પોતાની આંખોને ચોમેરનો અલૌકિક દેખાવ દેખાડતા હતા। નીચે સીમાડા ઉપર ધરતી નહોતી, પણ જોધાઓનો સાગર જુવાળ હતો। ખેતરોને વાડીઓ ઢંકાઈ ગયા હતા। માર્ગે માર્ગેથી ફોજો આવતી હતી। રંગોના ઘોડાઓના ચકચકી હથિયારોના જાણે કે વોકળા વહેતા હતા। શણાયો અને મશકોના જુજવા સુરો સાથે તાલ દેતા ઢોલ નગારા મોરલાઓને ગહેકાવતા હતા। જાણકાર એક પછી એક દળ કટકની પીછાણ દેતો હતો। પેલા આવે છે એ જેસા અને ડાયા વજીરના અઠાળા લાડકા, જેની જબ્બર પાઘો, સફેદ પોશાકો, લાંબે સુરે શણાય બોલે। સામે આવે છે બારાડીના તુંબેલ ચારણોની ફોજ, જુઓ પેટમાં કટારીઓ, નીરખો માથા પરના લાંબા ચોટલા, બાંધેલ ધોતિયા, ભેળા દેવીના ડંકા નિશાન। આ નીરખો પિંગલ આહીરો, સાંઢણીના સવારો, ગુલાબી ચહેરા, કાનમાં સોનાના કોકરવા, હાથને કાંડે રૂપાના કડા, બંદૂકો પીઠ ઉપર બાંધીને આવે છે। નિહાળો આ ધૂંધણા ધમણ સુમરા અને સિંધી, આ રાજગર અને બારઠ જૂથો, આ સોઢાઓ હજુ તો ગઈ કાલના જ નગરના મહેમાનો આજે સખાતે ચડ્યા છે। અને જુઓ આ 25,000 જાડેજી ભાયા તો રંગમાં તરબોળ બનીને આવેલ છે કેસરિયા, એના ઘોડા કચ્છી ઓલાદના છે। એને મોખરે 15 જણા કોણ અસવાર છે? સતા જામે સુંદર ચહેરા મોરા જોઈને જાણકારને પૂછ્યું। એક મેરામણજી ને બાકીના 14 એના દીકરા, 14 દીકરાને લઈને ચડે છે। જામ ચકિત થઈ ગયા, એણે મુઝફ્ફરશાહ સામે જોયું। એક પિતા પોતાના રાજની ઇજ્જત રક્ષવા 14 પુત્રોને લઈ જુદ્ધે ચડે છે। જુઓ આ હાપા, કાના, બાળાજ, જીયા, કબર, દલ, મોડ, રાવ વગેરે સર્વ ભાયાતોના જૂથ। મુઝફ્ફરની આંખો પલાળતી હતી, એ બોલતો હતો, આહ માલિક, મેરે લીએ, મેરે એક કે લીએ, સિર્ફ મેરે લીએ। તોપોના રેકડા ખેંચતા પડછંદ કચ્છી બળદોની ચોકીઓ ચાલી આવતી હતી। તોપોને સિંદૂરે રંગીને ઉપર ત્રિશુળ વગેરે ચિત્રામણો પીરા હતા। બળદોની ઝૂલ્યો ભરત ભરેલી હતી। આ તો એકલા જામનગરની ફોજ છે, હજી જૂનાગઢ અને ખેડી બાકી છે। કચ્છ અને ઓખો નથી આવ્યા, પર બારા હરિયાણે ભેગા થાહે। શણાયના સૂરને માથે જાણે બે પગે હાલ્યા જઈએ એવી સુરાવળ બંધાઈ ગઈ। લશ્કરની હરોળો પડવા લાગી, મોરચા કેમ માંડવાના છે એની તાલીમો શરૂ થઈ ગઈ। સતાજામનું મગજ તરબતર થઈ ગયું। 15 દિન પછી સોરઠ મારી થવાની, હું નાહક ડરતો તો, મારામાં ક્યાં છે ભય, ક્યાં છુપાય છે કાયરતા, કોણે મને મોળું ઓહાણ આપ્યું, એવા વિચાર એના મનમાં ને મનમાં અંદર લપાયેલી કોઈ ચોર લૂંટારા જેવી નબળી લાગણીઓને પડકારતા હતા। એણે પોતાના દેહ સામે નજર કરી તો પુરુષાતનની દેગ ચડતી લાગી। ચા કરે ખબર આપ્યા, બારીગર આવેલ છે, બોલાવ। આવેલ કાસદનો કાગળ હાથમાં લઈ પરબીડિયું તિરસ્કારયુક્ત ઢબે ચીરી કાગળ વાંચ્યો। મુકામ મોરબીથી લેખિતા નોરંગ ખાન, આપને ચેતવવા આ છેલ્લો કાગળ લખું છું। ખાન આઝમ અજાજી કોક તલાશનો પડાવ વિરંગામ છે। મુઝફ્ફરને નિકાલો, 500 ઘોડા દંડ ભરો, સુલેહ કરો। સતાજામે ચિઠ્ઠી ફાડીને કાસદના ગાલ ઉપર જોરથી ઘૂસતો લગાવ્યો અને કીધું, એ મારો જવાબ છે, લઈ જા તારા ખાન આઝમ કોકા પાસે। ગળથોલ્યું ખાતો કાસદ પાછો વળ્યો ને અહીંયા સતાજામે ફરમાન મોકલ્યું, કટક ઉપાડો, હરિયાણે ધ્રોળ વળોટવા નહીં દઈએ કોકાની ફોજને। હુકમ મળતા જ દળ કટક વહેતા થયા। શ્રાવણ મહિનાની અજવાળી બીજ ત્રીજનો વાદળીઓ તડકો એ બેશુમાર બહુરંગી કટક દળ ઉપર ધૂપ છાયાની રમત રમવા લાગ્યો। ફોજની મોખરે બુઢા વજીર હતા। વજીરની બાજુએ દફેદાર નાગનો ઘોડો ચાલ્યો આવતો હતો। નગરના વેપારીઓ રોજગારીઓ પોતાની સોગાદો લઈ લઈને વિદાય દેવા ઉભા હતા। ઠેર ઠેર કંકુના તિલક થતા હતા। ગઢની રાંગ ઉપરથી અક્ષતની વૃષ્ટિઓ થતી હતી। માતાઓ, બહેનો અને પત્નીઓના મોં ઉપર હાસ્ય અને રુદનની મારામારી ચાલી રહી। કેટલી પરદેશી રાજપૂતાણીઓ વધુ સુખી હતી કે દીકરાઓના વિદાય લઈ રહેલા ચહેરાઓને જોઈ જોઈ સૌના દેખતા ધીરજ હારી બેસવાનું એમનું દુર્ભાગ્ય નહોતું। લોકોના લલકાર ઉઠે છે, વજીર બાપુની જય, સૌને હેમ ખેમ લઈને પાછા વેલા વળજો। વજીર સૌને શિર નમાવતા ચાલ્યા જાય છે। માવતોએ ધલેત ધલેત કરી હાથીઓને નવરાવ્યા, આખે શરીરે તે લાંબડા ચોળીને કાળા પહાડ જેવા બનાવ્યા। એમના ચાચરાઓમાં સિંદૂરની ચર્ચા કરી કલાબા બાંધ્યા, ઝૂલો નાખી વીર ઘંટ લટકાવ્યા, રાતા પીળા ને હરિયા રંગોથી રંગેલા ગજરાજો ઇન્દ્રધનુષ જેવા લાગ્યા।
એવા 4000 હાથીઓ તૈયાર થયા ને માવતોએ મંત્ર જંત્ર તથા મોહરો હાથે બાંધ્યા, કમર કસી, માથે બાના બંધી, પાઘડીઓ બાંધી, પછી ઇલલ્લા નામનો ઉચ્ચાર કરી નત દોડે એમ દોડી દારૂથી મસ્ત બનેલા હાથીઓની નજર ચુકાવી કલાબા ઉપર આવી કુંભ સ્થળો થાબડી, હે મહાકાળ રૂપ, કેસરી સિંહને મારનારા અને જુદ્ધમાં નહીં હટનારા, એવા વિશેષણે બાપો બાપો કહી અને હાથીઓને બિરદાવ્યા ને પછી આંખો ઉપરની એમની અંધારીઓ ખોલી ત્યારે આંખો ઉઘાડી હાથીઓ ચોમેર જોવા લાગ્યા. ચરખી આદિ આતશબાજી વાળાઓ તથા ભાલા બરદારો ચોગર દમ એમને ઘેરીને હળવે હળવે ચલાવવા લાગ્યા. એ હાથીઓની નિશાણીઓ પટકીને જામ સતાજી તેમજ એમના અંગરક્ષકોએ સવારી કરી. રાજગઢની સામે ફોજ થંભેલી છે અને હાથીના ટોકરા બજે. આખે શરીરે ગણેશ ચાલે ખેલેલા ગજરાજ ગઢમાંથી બહાર નીકળે છે કે તરત હર્ષના લલકાર ઉઠે છે, જામ બાપુની જય, જય મા આશાપરા. સફેદ વસ્ત્રોમાં શોભતા 70 વર્ષના સતાજીને દૂધના ફીણ જેવી દાઢી હતી, કાનમાં સોનાની મોટી કડીઓ ઝૂલતી હતી, જામ આટલી ઉંમરે પણ રૂપાળા લાગ્યા. શ્યામ હાથી ને ઉપર પીળી હેમ અંબાડી ને એની અંદર શ્વેતરંગી રાજાની વિજયશ્રી અપ્રતિમ હતી. જે ફોજને મુખરે રાજા ચાલે એના પગ મોળા પડે નહીં. નગરને પાદરથી નીકળેલી ફોજ એક ગાઉ દૂર ગઈ તો પણ સવારીના ધમધમાટ નીચે ધરતી થરક 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 થતી મટી નહોતી. ફોજની વિદાય થઈ ચૂક્યા પછી શેરની મોરચાબંધી શહેરમાં એકાંકી રહેલા કુંવર અજોજી કરી રહ્યા હતા. નગર અને મુઝફ્ફર એ બે વાના કુંવરને સોંપાયા હતા. મુગલો સાથેના મહાવિજયના યશભાગી થવાનો મોહ કુંવરને ગળેથી માંડ માંડ છૂટ્યો હતો. દિલ તો હજુય ફોજની પાછળ દોડતું હતું, પણ વજીરે જ કરેલું ફરમાન હતું, નગર છોડશો નહીં, મુઝફ્ફરને રેઢા મૂકશો નહીં. મુઝફ્ફર શાહ અને જેસો વજીર તે દિન પ્રભાતે જ પહેલી વાર મળ્યા હતા, પણ એ મિલન સુખભર્યું નહોતું. રણ ઘેલુડો મુઝફ્ફર આટલા કટકને જોયા પછી કેમ રહી શકે? આ બધા મારા માટે કપાઈ મરવા જાય છે ને હું પોતે અહીંયા જ બેઠો રહીશ? મને જવા દો, મને એક અશ્વ આપો, એક જ ઘોડો અને એક જ શમશેર. સુલતાન, મુઝફ્ફર શાહ, વજીરે સંભળાવી દીધેલું, એ નહીં બને, તમે અમારા કબજામાં છો, બેઠા રહ્યો. ને બીજા કોઈની તાકાત મુઝફ્ફરનું જતન રાખવાની નહોતી, એટલે કુંવરને પણ વજીરનો હુકમ ઉઠાવી લેવો પડ્યો હતો. ફોજને સીમાડા વટાવતા દેખી મુઝફ્ફર વજીર મેડીના જરાખા ઉપર કાંડા કરડતો હતો. બીબીએ કહેતો હતો, આપણે ખાતર સોરઠના નો જવાનો મરશે, આપણે ખાતર. ઓહ, કાસદને માર માર્યાનો કેર સાંભળ્યા પછી ગુજરાતના નવા સુબા ખાન આઝમ મિર્ઝા અજીજ કોકા અંતરમાં કોઈ બીજા વિચારને જગ્યા ન આપે, માર માર એવા વેગે એણે સીધું મોરબી સાંજ્યું ને મોરબીથી ઉપડેલી એની ફોજે ધ્રોળથી 8 ગામને અંતરે પડાવ નાખ્યો. એ વેળા જામની ફોજ હરિયાણાની ઉચેરી ધરતી ઉપર પોતાનો મુકામ નાખી દીધો હતો. ખાસ આગ્રા ફતેપુરથી તેડાવી લીધેલા ચુનંદા જંગ બહાદુરો થકી શોભતી મુગલ ફોજનો પડાવ ધરતીના નીચાણમાં હતો અને ચોમાસું બેસી ગયું હતું. ચોમાસાના વરસાદે એ નીચાણવી ધરતીની પોચી માટીમાં ભયાનક રાબડ મચાવી મૂકી. મુગલોના હાથી ઘોડાઓને મચ્છરનો થર થર ચટકા ભરવા લાગ્યા. ડેરા તંબુ ઉઠાવીને આગળ તો ડગલું દઈ શકાય એમ હતું નહીં. દિવસ રાત વરસતી અનરાધાર વૃષ્ટિએ એકબીજા તંબુઓ વચ્ચેનો પણ વ્યવહાર તોડી નાખ્યો. એક રાત, બે રાત, રાત ઉપર રાત ચાલી અનાજ ઘૂંટવાની તૈયારી હતી. એક રૂપિયાનું એક રતલ અનાજ પણ ક્યાંય મળતું નહોતું. માર્ગો બંધ થયા હતા, શહેરો દૂર રહ્યા હતા. વરસાદે ગામડાને આ મુગલ ફોજથી રક્ષણ આપ્યું હતું. તંબુમાં થઈને પાણી વહેવા લાગ્યા, તોપો ખૂટી ગઈ, સુબા કોક તલાશે. પાતશાહી ફોજી આગેવાનોની સલાહ પૂછી ઠાકોરના ઉપરીએ ખબર દીધા કે આપણું અનાજ ખૂટવાની તૈયારી છે, વાદળાના વિખરવાની વાટ જોશું તો ભૂખે મરી જશું ને શત્રુ પોતાના મુલકમાં સલામત બેઠો છે, હવે અહીંયા ઠેરી ન શકાય. પાછા જવું, આગળ વધવું, શું કરવું? મોગલોની મતી મુંજાઈ ગઈ. એ વેટાણે એક બારીગરે આવીને જાણ કરી કે બે જણા મળવા માંગે છે. આવનાર બંનેએ ખાન કોકા સાથે ગુપ્ત મંત્રણા કરી કોકાનું મોં પ્રફુલ્લિત બન્યું. એણે કાંઈક રૂપકો લગીને પોતાની સહી કરી અને આ બંનેના હાથમાં મૂક્યો. એ લઈ એ બંને જણા અંધકારમાં બહાર નીકળીને હરિયાણા તરફ ગયા. એ હતા લોમા ખુમાણ અને દોલત ખાન. જંગે મેદાન જ મુબારક હો એમ કહી કોક તલાશે વરસતા વરસાદમાં પડાવ ઉઠાવ્યા. શત્રુને એના ગામડાની બહાર કાઢવાનો એક જ માર્ગ રહ્યો, કૂચ કરો એના પાયતખ્ત પર. શ્રાવણ વદ છઠની બપોરે મુગલો પહોંચ્યા. તાતો નગર તરફનો એમનો માર્ગ રૂંધીને ઊંચી ધાર ઉપર ઉભેલી પચરંગી 100 સેના દેખી કોક તલાશથી જીગ્યો. પોતાની ફોજના કરતા બેવડું 4 પ્રચંડ દળ કટક, તોપો, દારૂ ગોળા, હાથી ઘોડા શત્રુઓ પાસે તો શાની કમી નહોતી. હવે ડર ખાઈને થોભાઈ નહીં, થોભ્યા કે સોરઠિયા ત્રાટક્યા સમજો.
શ્રાવણ વદ અને છઠની રાતે મુગલ પડાવમાં આ બધી મસલતો ચાલતી હતી. મેઘધારા બંધ પડી પણ ધરતી ઝરી કે સુકાણી નહોતી. શત્રુઓને જોયા પછી થોભું ભયાનક છે. મુબારક હો ત્યારે જંગે મેદાન, એમ બોલીને શ્રાવણ વદ સપ્તમીને બુધવારે ફાતિહા પઢી હલ્લો કરવાની ગાંઠ બંધાઈ. હરિયાણામાં તો જામની ફોજને વધારવા માટે 12,000ની ફોજ લઈ દોલતખાન ગોરી જૂનાગઢથી આવી પહોંચ્યો હતો. 12,000 કાઠીઓ લઈ ખેડીથી લોમો ખુમાણ પણ ક્યાર નાય હાજર થઈ ગયા હતા. 5,000ની ઉદયનાથ નામના અંજારના પીર સહિત ભુજની ફોજ ઉતરી હતી. રા ભારોજી નહોતા આવી શક્યા. સતા જામ રાજી થયા. ખુમાણ અને ખાન ખરા નેકીદાર, આપણે પહેલા આવીને હાજર થયા છે. મંગળવારની અંધારી રાતે જામના પડાવમાં પણ આવતા પ્રભાતની યુદ્ધ રચના ચાલતી હતી. લોમા ખુમાણ અને દોલતખાન જીકર કરતા હતા કે બાપુ, હરોળમાં તો અમારું જ સ્થાન હોય, પહેલો ભોગ અમારો ચડે. નહીં, તમે તો સખ્યાત કહેવાવો, તમને અમારે જતનથી રાખવા જોઈએ, તમે અહીંયા પાછળ રહ્યો. અમે સખ્યાત નથી, અમે તો છીએ જામના ચાકર, અમારો એ દાવો છે, પગે પડીએ છીએ, અમને અપમાન નો આપો. નહીં રે, નહીં બાપુ, એવો ગજબ નો હોય. આટલું બોલનાર વજીરને અટકાવી દઈને લોમા ખુમાણે જામને પગે હાથ નાખ્યો. તો પછી તે દિવસે અમને જામના ચાકરો શા માટે બનાવેલા? અમને અમારી ઇજ્જત શું વજીરના કરતા ઓછી વાલી છે? બોલો બાપુ, અમને જીતવામાં તો ઠીક, પણ મરવામાં ઉજળું મોં નહીં કરી લેવા દો. જેસા વજીર, દલ ભાણજી, ડાયો લાડક, તમામ સરદારો એકબીજાની સામે જોઈ રહ્યા. કોઈથી ઉઘાડું કાંઈ બોલી શકાય એમ હતું નહીં. લોમા ખુમાણ અને દોલત ખાન પોતાની ફોજને યુદ્ધમાં મોખરે રાખવાનો હક જીતી ગયા. કશો દગો રચાયો છે એ કોઈને જાણે કે શંકા જ નહોતી, પણ હરોળમાં રહેનારને જે વજ્રની છાતી હોય એવી છાતી લોમા કે દોલત ખાન નહીં બતાવી શકે એવો પૂરો વહેમ હતો. રચનાની મસલત પૂરી થયે વજીરે જામ પાસે જઈને પોતાનું પેટ ખોલ્યું. જામે જવાબ દીધો, હું તો હરેલીનું બીડું સખિયાત વાળાઓને બક્ષી ચૂક્યો, હવે તમે કહો એમ કરું. ના, આપનું ફરમાન ફરી ન શકે, હવે તો અમે સમજી લેશું, એમ કહી વજીરે ભાણજી દલને તેમજ ડાયા લાડકને તેડાવી સમજાવ્યું. જામના મોંમાંથી પડ્યો બોલ પાછો નહીં ગળાય, પણ તમે બે પણ ફોજો લઈ અને મોહરમાં જ રહેજો, ને સખિયાતોને પગ મોળો ભાળો તો પણ મક્કમ રહેજો. એ રાતે એ ત્રણેય બુઢાઓ લોમાની ને દોલતની ફોજો મોખરામાં ગોઠવાતી જોઈ આંગળીઓ કરડતા ઉભા, ઈલાજ ન તોર્યો. દરેક દળને એવું સ્થાન સુપરત કરી જેસો વજીર પોતાની રાવટી તરફ જતા હતા એ વખતે એક નાગડા બાવાએ એને ગુરુનો સંદેશો કીધો, બે ઘડીનો જ મિલાપ માંગું છું. વજીરે જે વેળા ગામની બીજી બાજુ ગયા ત્યારે એણે મશાલોના તેજમાં 1,000 નાગડાઓની પલટન રાપૂર્ણ સજાવટ સાથે ઉભેલી દેખેલી. હાથીઓ અને ઘોડા સર્વ શિસ્ત બંધ ઉભા હતા. વજીરે કહ્યું, આપ વિદાય લ્યો છો ને, સારું થયું, મને એ જ બીક હતી કે ક્યાંક રોકાણ કરી બેઠશો ને અમારે માથે સાધુ હત્યા ચડશે. અમે વિદાય નથી લેતા, ધાર પર આવીએ છીએ, અમને અમારી જગ્યા દેખાડો. શું બોલો છો? વજીર સાહેબ, આ ધરતી પ્યાસી છે, અમે બાવાઓ છીએ, પણ અમે લોટ મંગા નથી, અમે અહીંયા મરશું, ધરતીનું કોપ શમન કરશું. આપ બે ઘડી ઉભા રહ્યો, એમ કહેતા વજીરે જામ પાસે ઘોડો દોડાવ્યો અને વાત કરી. વાહ વાહ, જામે કહ્યું, આપણે પક્ષે જમાત લડશે તો ફતેહમાં બાકી શી રહી, આપી દે વચલી જગ્યા. વજીરે પાછો ઘોડો દોડાવ્યો, મહંતને જામનો એહસાન બોલ કહ્યો ને નક્કી કરેલી જગ્યા રોકવા 1,000 નાગડા ચાલ્યા ત્યારે ઘેરા શંખનાદ થયા. તુરી ભેરીની ઘોષણા ઉઠી. જમાત ગયા બાદ યોગીએ વજીરને વિનવા, થોડી ઘડી મારા થાનકમાં બેઠશો, ગોષ્ઠી કરવી છે. જોગીના તંબુમાં મેં સ્ત્રીઓ બેઠી હતી. જોગી રાજ જેસા વજીરને એમાંની જે વૃદ્ધા હતી એની નજીક લઈ ગયા અને પૂછ્યું, પીછાન પડે છે? સફેદ વસ્ત્રમાં ઢંકાયેલો સુકાયેલો દેહ એની ઊંચાઈ માત્રથી જ વજીરને કૌતુકવશ બનાવી રહ્યો એ દેહ સરવડતો હતો. એણે વજીરની સામે જોયું, એ નજરમાં ઊંડી કંદરાઓ હતી. વજીરે ફક્ત આટલું જ કહ્યું, વાહ, વિશ્વંભરની ઈચ્છા, આપનો દફેદાર અંગરક્ષક ઓળખ્યો છે? ના, નાગનીની સીમમાંથી આ સગા હાથે ઉઠાવેલો ને 12 વર્ષ ઉછરેલો એ તમારો વિભૂતિવિહીન પુત્ર નાગડો વજીર કાલે પ્રભાતે એને યુદ્ધ કરતો જોઈને નેત્રો ઠારજો. વજીરે ઢળેલું મસ્તક ઉચકીને કહ્યું, ખોવાયેલા પાછા મળ્યાનો આનંદ થવાની મનની વેળા વીતી ગઈ છે ગુરુદેવ, હું અત્યારે જીવતો નથી, સુરાપુરાની ભોમમાં મારું થાનક ગોતું છું. આ શબ્દો એણે પુરાણા સ્વરે જોંબાઈને કહ્યા અને પોતાના ભેદાતા કંઠને ફાટા ફાટ હાસ્યમાં દાટી રાખી અને પીઠ ફેરવી. ઉભા રહેશો એકવાર? પીઠ પાછળથી પત્નીનો સાદ આવ્યો. કહો? વજીર થોભ્યા, પણ પીઠ તો દુશ્મનના ઝાટકાની સામે ઢાલ ધરી હોય એવી અદાથી ધરી રાખી.
આને ઓળખી લઈ પછી ખુશીથી વધારો અને નિહાળી તમારા જમણે પડખે ખૂણામાં. વજીરે દિશામાં નજર નાખી. બીજી એક બાઈ બેઠી હતી, ઓઢનું ખભે પડ્યું હતું ને હાથ જાણે કંઈક તાણતા હોય એ રીતે ઝૂલતા હતા. એવું ઝૂલણ કાં તો મહી ઘુમાવતા હાથનું હોય, અગર તો સરાણ તાણતા હાથનું હોય. ઘડીક હાથ ઝૂલતા હતા ને ઘડીક પાછી એ બે હાથમાં કશુંક ઝાલીને ઝીણી નજરે જોતી હોય એમ ચાળા કરતી હતી, બોલતી હતી, રણથળ રણથળ, નાગડો બાવો, બાવા બાવા બાવા, ભાઈ મારો વીર, મારો માળી જાય રૂડો લાગે છે, કેવો રૂડો લાગે છે, મરતો મરતો, અને પછી ઝીણું ઝીણું ગાતી હતી ને છેલ્લે બોલતી હતી, હઈઠ ફટ છે તને દગલબાજ, ભાગ્યો ધોળાને પૂંડા લગાડ્યા. દ્રશ્ય દેખીને જેસા વજીર પૃથ્વીને ચોટી ગયા જેવા થઈ ગયા. એને વર્ષો પૂર્વે નાગનીમાં દીઠેલી સરાણિયનનું સ્મરણ થયું. બાજુબંધ નહોતા છતાંય ઝૂલતા લાગ્યા. બાકી તો જેને જોઈ હતી તેનું જ પ્રેત દેખાયું. બોલી ન શક્યા. ખબર હતી કે જામ સતાજીએ ડાકણ ગણી નાગનાથના બાવાને ભણાવી હતી, એના બાપને અને વરને ડેલામાં જામે ગારદ કરી લીધા હતા. આખા કિસ્સાનો ભેદ ન સમજનાર જોગીરાજે મૂંગા બની પડેલા વજીરને ફક્ત આટલું જ કહ્યું, પગલી લાગે છે, જમાત ભેગી જારથી રાખી છે, ત્યારથી કોઈ કોઈ વાર આવી અર્થહીન ચેષ્ટા કર્યા કરે છે. અર્થ તો એના ઊંડા છે મહારાજ, વૃદ્ધાએ વચ્ચે જ કહ્યું. મને પણ એવું જ લાગ્યું છે મેરી મૈયા, જોગીરાજે ઊંડાણમાંથી ઉચ્ચાર્યું. પેલા બાવા પાસેથી તમે એને બચાવતા હતા એ દિવસ, અને તમે બાવાની કાન કડી તોડી નાખી, અમે એને સમાધ દીધી, તે દિવસથી હું મનમાં સમસ્યા સંઘરીને ભમું છું, પણ ગુપ્ત વાત પૂછવાનો અમારો ધર્મ નથી, હું ચૂપ રહ્યો. વજીરને કડી બંધ વાર્તાની પીછાન પડી ગઈ, પણ એક બાબત પોતાને નહોતી સમજાતી. એણે પ્રશ્ન કર્યો પત્નીને, તમે આને દૂધ પીતી કરવા મને સોંપેલી રાજકુંવરી સાંભળે છે? જુમાબાએ પૂછ્યું. હા, વિશેક વર્ષ પહેલાની વાત. વાહ, હત્યા કેવી નડે છે! ભૂલ્યા છો રાજ, હત્યા નહીં, હીન ગુલામીના પાપ નડે છે. મેં હત્યા નહોતી કરી, મેં સોંપી સરાણિયાને, એ જામ કુંવરી બાપે ઉઠીને જેની બુદ્ધિનો દીવડો ઓલૈવો, પણ જીવતી રહી છે સગાભાઈના મરસ્યા ગાવા. ગાંડા થાવમાં અમંગળ બોલોમાં અજાજીને ઈશ્વરના રખેવાળા છે. લખ્યા લેખ નૈટળે રાજ, તલવારની ધારે મંડાણા છે આંકડા. ગાંડીબાઈનો બુદ્ધિ દીવડો ઘડીક સ્થિર બન્યો. એણે કહ્યું, ભાઈને એકવાર તો જોઈ લઉં. એકવાર નહીં મેળાપ કરાવો? એને ચૂપ રાખજો ને લ્યો ત્યારે હવે. બોલ્યા ચાલ્યા માફ કરજો. તમારા માછલાને બન્યું ત્યાં લગી તો રીઝવા હતા, હવે તો જીવ્યા મુવાના જુવાર છે. ઘોડો પલાણીને ચાલી નીકળતા એણે મનને કહ્યું, અરે જીતવા, આટલી જ ઘડીમાં એટલું બધું જાણ્યું, તું આ અગણિત ભાલાને 4-8 દી શું હૈયે સંઘરી શકીશ? ત્યાંથી સીધો ઘોડો ઉપાડી જેસા વજીર ભૂચર રાજપૂતને ખોડે ગયા. અંદર એક ખૂણામાં બેઠી બેઠી રાજુલ ઘીનો એક દીવો બાળતી હતી. એના લલાટ ઉપર સિંદૂરની પીડ હતી, એકાએક ઝપતી હતી. રાજુલ દીકરી, વજીરે એની પાસે જઈ પગે લાગીને કહ્યું, તારા આગમ હાચા પડ્યા, હવે તો એક જ વાત કહેવા આવ્યો છું, તારા ધણીનું નામ નાગડો વજીર છે, એનો બાપ આ તારી સન્મુખ ઉભો. કાલ નાગડાનું ગામતરું થાય તો મારી આજ્ઞાથી 9 મહિના જીવજે, ને પછી જીવવા મરવાનું તારા મનને પૂછજે. મારા વેલાને ઉખેડીને નાખી ન દેતી, વધુ કહેવાનો વખત નથી, લે બેટા, જીવ્યા મુવાના જુવાર છે. મિત્રો, સમરાંગણના બીજા ભાગો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.